Hello friends, welcome to Purvanil Education, the black beauty of Velavadar. Mitro, ghana badha friends, subscriber, students ni request hati ke je supplementary reader chhe ene pan avi rite apne video na roop ma raju kariye. To apni samaksh raju kari rahya chhe pratham chapter read first Velavadar nu શામ સૌંદર્ય. જી હા દોસ્તો, તો ચાલો શરૂ કરીએ છીએ પ્રથમ સ્લાઇડની સાથે. તમે તમારા લેપટોપ મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો ધ બ્લેક બ્યુટી. યસ ફ્રેન્ડ્સ, જોઈએ આપણે પહેલો પેરેગ્રાફ. હું તમને પહેલાં જે પેરેગ્રાફ છે અહીંયા તમને જે આ પેરેગ્રાફ આપ્યો છે ફ્રેન્ડ્સ, યુ કેન સી ઓન યોર સ્ક્રીન, એ તમને આખું રીડ આઉટ કરી આપીશ. ધીસ ઇઝ ધ પેરેગ્રાફ. પછી તમને એનું જે વર્ણન છે એ સમજાવું છું. Blackbuck is the fastest of all the antelope, that means deer. It is found mainly in India, but also in parts of Pakistan, Nepal and some other countries. In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu and Karnataka. In Gujarat, blackbucks are seen in Saurashtra. Its original habitat, that means living place, is open plain and not dense jungles. There is the famous Blackbuck National Park in Velavadar in Bhal region of Saurashtra. Bada harano ma kaliyar sauthi jhadpi chhe. Mukhyatve te Bharat ma jova male chhe, pan Pakistan, Nepal ane bija ketlak desho ma pan jova male chhe. Bharat ma te khas karine Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat ane Andhra Pradesh, Tamil Nadu ane Karnataka ma jova male chhe. ગુજરાતમાં કાળિયાર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. તેનું મૂળ એટલે કે કુદરતી રહેઠાણ ગાઢ જંગલો નહીં પણ ખુલ્લા મેદાન છે. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વેળાવદરમાં કાળિયારનો પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. મિત્રો, આ તમારો પહેલો પેરેગ્રાફ છે. જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આગળનો પેરેગ્રાફ શું કહે છે કે લેટ્સ નો સમથિંગ અબાઉટ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર. Blackbuck National Park at Velavadar is situated in the Bhavnagar district of Gujarat state. India established in 1976 in the Bhal region of Saurashtra. The park is located around 72 km from the district headquarter city of Bhavnagar. Velavadar na Kaliyar Rashtriya Udyan vishe apne thodi mahiti melavie. To Bharat na Gujarat rajya na Bhavnagar jilla ma Velavadar Kaliyar Rashtriya Udyan avelo che. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં 1976માં સ્થપાયેલો આ ઉદ્યાન જિલ્લાના મુખ્ય મથક ભાવનગરથી આશરે 72 કિલોમીટર દૂર આવેલો છે. યસ ફ્રેન્ડ્સ, વેરી ઇન્ટરેસ્ટિંગ અને જે આ જે ઇન્ફોર્મેશન છે એ ખૂબ જ ઉપયોગી પણ કહી શકાય. જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આ સંપૂર્ણ પેરેગ્રાફ જે છે પહેલો આપણે એને સમજીએ. પહેલાં ધીસ વન અહીંયાથી આપણે શરૂ કરીશું. તો અપ ટુ હિયર સ્પેન્ડ વિન્ટર. જોઈએ એક એક પેરેગ્રાફને ડિટેલમાં સમજીએ. દો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ ઇયર, ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક્સ. ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેળાવદર નેશનલ પાર્ક ઇઝ ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ બીકોઝ મેની સ્પીસીઝ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ વિચ ઇન્ક્લુડ્સ 3 સ્પીસીઝ ઓફ હેરિયસ, લેસર ફ્લોરિકન, ઇગલ્સ, વેડર્સ એન્ડ મેની અધર વોટર બર્ડ્સ અરાઈવ ટુ સ્પેન્ડ વિન્ટર. પેરેગ્રાફ જે છે એમાં એવું કહે છે મિત્રો કે આ જે પાર્ક છે એ ભાવનગર હાઈવે અથવા તો જે આ ઉદ્યાન છે એ જે એસ્ટાબ્લિશ થયેલું છે ત્યારબાદ ઉદ્યાન આખું વર્ષ આમ તો ખુલ્લું રહેતું હોવા છતાં ચોમાસુ અને શિયાળાના સમય દરમિયાન સામાન્ય રીતે મધ્ય જૂનથી માર્ચના અંત સુધીના સમય દરમિયાન કાળિયારોને નિહાળવાનો સરસ સમય છે. વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી માર્ચ સુધીનો છે કારણ કે ઘણી જાતના પ્રવાસી પક્ષીઓ જેવા કે હેરિયસની 3 જાતો, ત્યારબાદ લેસર ફ્લોરિકન, ગરુડ અને સારસ અને બીજા ઘણા બધા જળચર પક્ષીઓ જોવા અથવા તો શિયાળો ગાળવા ત્યાં આવે છે. આ છે તમારો ફર્સ્ટ પેરેગ્રાફ. ત્યાર પછીના પેરેગ્રાફને સમજીએ. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધી ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અહેમદાબાદ
with daily flights frequency. The closest railway station is at the town of Dasa, which is about 50 km from the park. The historical town of you can say Velaipur is about 30 km away. આ પેરેગ્રાફ એને સમજીએ ગુજરાતીમાં શું કહેવા માંગે છે કે ભાવનગર હવાઈ મથક દૈનિક ઉડ્ડયનથી અથવા તો જે દૈનિક ઉડ્ડયનથી મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સાથે જોડાયેલું છે. આ ઉદ્યાનથી 50 કિલોમીટર દૂર આવેલું ઢસા શહેર સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. ઐતિહાસિક વલ્લભીપુર અથવા તો વલ્લભીપુર શહેર અહીંથી આશરે 30 કિલોમીટર દૂર છે. નેક્સ્ટ પેરેગ્રાફને સમજીએ. The blackbuck is also known as Krishna Jinka in Telugu language. It has been declared the state animal of Andhra Pradesh. Other local names for the species includes Kala Hiran, Sasin, then after Irlai Man, Krishna Mriga in Kannada and Kalvit in Marathi. Telugu bhasha ma Kaliyar Krishna Jinka tarike janitu chhe. તેને આંધ્રપ્રદેશના રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કાલા હિરન, સાસીન, ઈરાલાઈ માન, કન્નડ ભાષામાં કૃષ્ણમૃગ અને મરાઠીમાં કાળવિત એ આ જાતિના સ્થાનિક નામો છે. ધ લોકલ નેમ્સ ફોર ધીસ સ્પીસીસ. જોઈએ ત્યાર પછીનો પેરેગ્રાફ ફ્રેન્ડ્સ. યુ કેન સી ઓન યોર સ્ક્રીન. અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન મેથોલોજી એટલે કે પૌરાણિક કથા, બ્લેકબક ફોર કૃષ્ણજિનકા ઇઝ consider as the vehicle of goddess moon. According to the Garuda Puran, Krishna Jinka brings prosperity in the areas where they live. Keva mange che ke bharatiya pauranik katha anusar Kaliyar athva Krishna Jinka ne chandra nu vahan manvama aave che. Garud Puran anusar Krishna Jinka jya rehta hoy te vistar ma samruddhi laave che. Tyar baad next paragraph joye. From here, yes, the blackbuck is famous for its spiral એટલે કે ચક્રાકાર હોર્ન્સ. The distinctive different types of horns of the blackbuck are ringed with 1 to 4 spiral turns. They can be as long as 28 inches. In the male, the upper body is black and the belly and eyes rings are white. The light brown female is usually hornless. Blackbucks usually roam on the plains in the herd of 15 to 20 animals with the one male leader. This is the paragraph from here to here. શું કહે છે જોઈએ આપણે ફ્રેન્ડ્સ. કાળિયાર તેના ચક્રાકાર શિંગડા માટે જાણીતું છે. કાળિયારના આ વિશિષ્ટ શિંગડા 1 થી 4 ચક્રોવાળા હોય છે. તે એટલે કે જે શિંગડા છે એ 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે. નર કાળિયારમાં શરીરનો ઉપરનો ભાગ કાળો હોય છે અને પેટ અને આંખ ફરતા વર્તુળ જે હોય એ સફેદ રંગનું હોય છે. ઝાંખા ભૂખરા રંગની માદા બહુધા શિંગડા વગરની હોય છે એટલે કે મેક્સિમમ શિંગડા હોતા જ નથી. કાળિયારો સામાન્ય રીતે એક નર નેતા સાથે 15 થી 20 પ્રાણીઓના સમૂહમાં મેદાનોમાં ફર્યા કરે છે. જે નેક્સ્ટ પેરેગ્રાફ. ધી ઓન ધી ઓપન પ્લેન ધ બ્લેકબક ઇઝ one of the fastest animal and can outrun most predators killers over long distance. It can run 80 mph mile per hour when necessary. Cheetah is the cheetah is said to be a threat for the blackbuck. Other wild animals such as wolves and wild dogs also prey upon, killed and eat for living the blackbuck. વોટ ઇટ મીન્સ ટુ સે કે આમ જો જોવા જઈએ તો ખુલ્લા મેદાનમાં કાળિયાર ઝડપી પ્રાણીઓમાંનું એક છે અને મોટાભાગના શિકારી પ્રાણીઓ કરતાં લાંબા અંતર સુધી ઘણી ઝડપી દોડી અથવા ઘણી ઝડપી દોડ લગાવી શકે છે. જરૂર પડે ત્યારે તે કલાકના 80 માઇલની ઝડપે દોડી શકે છે. ચિત્તો કાળિયાર માટે જોખમી હોવાનું કહેવાય છે. બીજા જંગલી પ્રાણીઓ જેવા કે વરુઓ અને જંગલી કૂતરા પણ કાળિયારને મારી નાખે છે. The blackbuck is here it is this paragraph from here. The blackbuck is a herbivore એટલે કે ઘાસાહારી. It lives on grass, plants, flowers and fruits. The maximum life span recorded is about 16 years. શું કહે છે આ પેરેગ્રાફ ફ્રેન્ડ્સ કે કાળિયાર ઘાસાહારી છે. તે ઘાસ, છોડવાઓ, ફૂલો અને ફળો પર જીવે છે.
કાળિયારનું અધિકતમ આયુષ્ય આશરે 16 વર્ષ જેટલું નોંધાયેલું છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ. ફ્રોમ હિયર અપ ટુ એક્ટ ઓફ 1972, ધ બ્લેકબક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કીન. ઓલ્ધો ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ ધી હન્ટિંગ ઓફ ધીઝ ઇન્ડેન્જર, દેટ મીન્સ અંડર થ્રેટ અબાઉટ ટુ એક્સટિંક્ટ એનિમલ્સ, there are still occasional incidents of poaching, that means illegally catching of or killing. The natural habitat of the blackbuck is taken away by human beings for domesticated, that means tamed, cattle or building houses. Like most wild animals, the blackbuck is in a principle protected in India by the Wildlife Protection Act of 1972. Tu kya mange che friends કે કાળિયારનો તેના માંસ અને ચામડા માટે શિકાર કરવામાં આવે છે. આ લુપ્ત થતા પ્રાણીઓના શિકાર પર ભારતીય કાયદા પ્રમાણે કડક પ્રતિબંધ હોવા છતાં પ્રસંગોપાત ગેરકાયદેસર શિકાર થવાના પ્રસંગો હજુય બને છે. કાળિયારના કુદરતી રહેઠાણો માણસો પાલતુ પ્રાણીઓ માટે કે મકાનો બાંધવા માટે પડાવી લે છે, મતલબ કે એની જગ્યા જે છે એ પડાવી લે છે. મોટાભાગના જંગલી પ્રાણીઓની જેમ કાળિયારને 1972ના વન્યજીવન રક્ષણના કાયદા અનુસાર સૈદ્ધાંતિક રક્ષણ આપવામાં આવ્યું છે. એન્ડ એટ ધ લાસ્ટ, વાય શુડ વી નોટ કિલ વાઇલ્ડ એનિમલ્સ, કે આપણે વન્ય પ્રાણીઓને શા માટે ન મારવા જોઈએ. સી ધ લાસ્ટ પેરેગ્રાફ ફ્રેન્ડ્સ. ઓનલી આઈ મીન સે યુ મસ્ટ હેવ સીન ધ બ્લેકબક ઓન ધ પોસ્ટ પેડ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા, બટ નાઉ વિઝિટ સમ ડે વેલાવદર બ્લેકબક નેશનલ પાર્ક and enjoy watching blackbucks and other animals and birds in natural surroundings. મિત્રો, કાળિયારને તમે ભારતીય ટપાલ ટિકિટ પર જોયું હશે, પણ હવે કોઈક દિવસ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ કાળિયારો, બીજા પ્રાણીઓ અને પક્ષીઓને કુદરતી વાતાવરણમાં નિહાળવાની મજા લેજો. યસ ફ્રેન્ડ્સ, સો ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર. થેન્ક યુ સો મચ. તમારી આ જે ડિમાન્ડ હતી એને આપણે પૂરી કરીએ છીએ. વન બાય વન જે બ્લેકબક છે, સપ્લિમેન્ટરી અને બધા જ જે ચેપ્ટર છે એને હું આવી રીતે વિડીયોના રૂપમાં પ્રસ્તુત કરતો રહીશ અને એક પ્રયાસ કરીશ કે તમને સરળતાથી સમજાઈ જાય ફ્રેન્ડ્સ. જી હા, અને હજી રિક્વેસ્ટ છે કે જો તમને આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પૂર્વાનિલ એજ્યુકેશન, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ વન્સ અગેઇન. સ્ટે ટ્યુન એન્ડ ગોડ બ્લેસ યુ.